માન સન્માન સાથે વિનંતી, હાલ ના ઉતરો તો મહેમાન આવે ત્યારે પણ ઉતરજો, પ્રેમથી જગ્યા આપ કરી આપજો. શ્રી ગેનીબેનના આગમનથી આપણે બધા ખુશ છીએ, પણ એમને અનુકૂળતા સમયની પાબંદી હોવાથી પછી જયાબેન બારોટને વિનંતી કે ગેનીબેન આપણા ધારાસભ્ય એમનું પુષ્પમાળાથી સ્વાગત કરે અને સાલ ઉડાડીને એમનું સન્માન કરે. ગેનીબેનને ખરેખર આ પરિવાર સાથે લાગણી છે. ગિરીશ બારોટને ખૂબ માનતા હતા અને ગિરીશભાઈ આ ફાની દુનિયા છોડીને ગયા ગયા ત્યારે પણ બેન આવ્યા હતા, એટલે એમનો પણ આભાર. ચાલતા ચાલતા બેનને હું વિનંતી કરીશ કે એમનો જો ભાવ લાગણી અહીંયા
ભાઈ શ્રી ગિરીશભાઈ માટે, આપણા જિલ્લાના ચેરમેન ભાઈ શ્રી હરજીભાઈ ચૌધરી એમનું સન્માન કરશે ભાઈ શ્રી રતિભાઈ. આજે ચાબુઆ ગામે જે ભજનની કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કલાકાર શ્રીઓ, સૌ રાજકીય આગેવાનો, આ ભજનની કાર્યક્રમમાં ધાર્મિકતા અને સાથે કરીને એક માનવતા ભર્યા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં ગિરીશભાઈના પરિવારના આમંત્રણને માન આપીને વધારેલા સૌ મહેમાનશ્રીઓ, સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો આજે ભાઈ ગિરીશભાઈની પ્રથમ પૂર્ણતિથિ છે અને એ નિમિત્તે આ ડાયરાનું આયોજન કરેલું છે. સૌ પ્રથમ ભગવાન પરમાત્મા ને પ્રાર્થના કરું કે જ્યાં પણ ગિરીશભાઈનો આત્મા હોય ત્યાં આત્માને ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારે જ્યાં મુશ્કેલી વેઠી છે અને એ મુશ્કેલીને એક વર્ષ થઈ ગયું, એ પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. આ સૌ સ્નેહીજનો આપણે સૌ ભેગા થયા છીએ અને એ પરિવારને હૂંફ આપવા માટે આપ સૌ ભેગા થયા છો, ત્યારે આપ સૌ સ્નેહીજનોને પણ એમના પરિવારને આ સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેની ભગવાન પરમાત્મા આપ સૌને શક્તિ આપે. ગિરીશભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે એનો અહેસાસ આજે મને પોતાને થયો અને પોતાને થયો એટલા માટે આજે પ્રસંગોપાત એક લોકશાહીના પર્વના ભાગરૂપે જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે જોઈ હોત તો સૌથી આગળ એની આખી ટીમ સાથે હોત આજે સુઈગામ, એ વાતની ખોટ આજે મને પોતાને પણ વર્તાવી. ચાબુઆ ગામની અંદર ક્યારે હું આવું લોક સંપર્કે ગમે તી હોય પણ એની ગોઠવણીને એનો પ્રેમ લાગણી એ એના કોઈ પણ કાર્યક્રમની અંદર સમય કાઢીને પણ અમારે આવવું પડે એવું વ્યક્તિત્વ ભાઈ ગિરીશભાઈનું હતું. આકસ્મિક મૃત્યુ અજાણે આમ આપણાને કલ્પના પણ ક્યારે ના આવે એ ટૂંકા સમયની અંદર એક એક્સિડન્ટના મૃત્યુમાં જ્યારે એનું પોતાનું અવસાન થયું ત્યારે સ્નેહીજનોએ, મિત્રોએ, સેણ સંબંધીઓએ, એના મિત્રોએ એને બચાવવા માટે ખૂબ મદદ કરી છે, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું. પણ આપણી મદદ એક ભગવાન આગળ કામ ના આવી અને આપણા વચ્ચે નથી રહ્યો. પરિવાર જ્યારે એક નોંધારો બની જતો હોય છે ત્યારે માણસ માણસને એકાબીજાને ઊંફ આપવાની અને મદદ કરવા માટેની ફરજ આપણી સૌની છે અને ફરજના ભાગરૂપે તમે બધા અહીંયા વધાર્યા છો અને એક સ્ટાફની નાતે ને એક મિત્રતાની નાતે આમ આ કાર્યક્રમો મનોરંજન માટે હોય એ વસ્તુ
અલગ છે, પણ આજે આ તમે એક માનવતા ભર્યું કામ કર્યું છે, અને માનવતા ભર્યું કામ કર્યું હોય ત્યારે એ બહુ એની વિશેષ એની નોંધ થતી હોય છે. આપ સૌ આપણે સૌ સાથે મળીને એમના પરિવારને ઊંફ આપીએ. જે કાંઈ નાના મોટી મદદ કરવાની થતી હોય એ મદદમાં કોઈ તમે ઉણા ઉતર્યા નથી. આવનાર સમયની અંદર પણ આપણે સૌ સાથે મળીને આપણી યથાશક્તિ એ પરિવારને મદદ મળે. બંને ભાઈ ગિરીશભાઈ અને પૃથ્વીરીનું પણ આકસ્મિક મૃત્યુ થયું હતું, અને આ બે આપણને મોટી આ ચબુઆ ગામને એની ખોટ છે. બંનેને ભગવાન પરમાત્મા એમના ચરણોમાં સ્થાન આપે. અને જ્યારે એમના માટે કરીને પક્ષી ઘર માટેની મેં ગ્રાન્ટ પણ આપી દીધી છે બંનેના નામની 3 લાખ રૂપિયા. એ જ્યારે પણ એના વહીવટ કરતા હોય, જ્યારે કામ કરવું હોય ત્યારે કરીને બંનેની તકતી મારે. અને એક આપણે આપણી પ્રણાલિકા પ્રમાણે આવું જ્યારે થતું હોય ત્યારે આપણે ધાર્મિક રીતે કાંઈક પશુ પક્ષીઓ માટે જે યથાશક્તિ કરતા હોઈએ છીએ એના ભાગરૂપે કર્યું છે. હમણાં હું કહેતી હતી કે એક આ કાર્યક્રમ એક આપણે એક નૈતિક જવાબદારી વાળો કાર્યક્રમ છે, પણ છતાં અમારે જેમ તમારે ખેડૂતોને અત્યારે પિયતની સિઝન છે, કામની હાડમારી છે, એમ અમારે કાતી મહિનો છે, એટલે વધારે ટાઈમ તમારા વચ્ચે બેસી શકીએ એમ નથી. ભાઈ અમૃતભાઈ કે અમે ઘણું આસન કરી નાખ્યું બધું, એટલે કે બેન બેહો તો વાંધો નથી. હું ઈ કે ભાજપ વાળા હું કે આભાર માનવો જોઈએ તો બેહો ભાઈ કે શી ખબર ટાઈમ બગડાવવા માટે, કે આ તો ભલું પૂછવા એનો ભાઈ. અને દશરથદાનજી મેં સાથે સાથે એ કીધું કે તો એક તો અમને ટાઈમ એ થોડો કે રીતનો છે, અને બે જાતના કલાકારો ભેગા થાય તો એમાંથી ઓછું થાય એ સારું. એમ એક ગાયક કલાકારો ભેગા થાય, બીજા રાજકીય તો ગાયક કલાકારો તો ઘણું સારું કે એ મનોરંજન કે એને જે જે સમયનો જે હોય પ્રમાણે કરે, પણ આમ એ કલાકારો તો શું કરે ભગવાન જાણે, જેટાને શું થાય એટલે ખબર પડે. એમ ત્યારે આપ સૌ ડાયરાના આ ધાર્મિક અને એક એક જવાબદારીપૂર્વકનો એક એમની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે ડાયરો કર્યો છે ત્યારે કલાકારોને અભિનંદન આપું, અને એમની પાસે અપેક્ષા રાખું કે તમારા એક સ્ટાફ પૈકીના હતા, જ્યારે જ્યારે જે આ પરિવારને જરૂર પડે એમાં સૌ માનવતાનું ઉદાહરણ પૂરું પાડજો. ચૂંટણીની મેદાનમાં છીએ એટલે મારાથી કાંઈ બોલાશે નહીં, પણ દિનેશભાઈ આપણે ગિરીશ એ મારો એક નાના ભાઈ જેવો હતો, અને એના પરિવારને ને તમને બધાને ખાતરી આપું છું કે જે પરિવારને જરૂર પડે, જે અમારી યથાશક્તિ છે, જ્યારે જરૂર પડશે ત્યારે એમાં અમે ઊણા નહીં ઉતરીએ એની પણ આપ સૌને ખાતરી આપું. અહીંયા અમને બોલાવીને અમારું સન્માન કર્યું, અને એને શ્રદ્ધાસુમન માટેનો જે આ કાર્યક્રમમાં અમને બધાને આ મંત્રણ આપીને એને શ્રદ્ધાંજલિ આપવા માટે તક આપી એ બદલ સૌ આયોજકોનો, ગામના વડીલોનો, સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.